અત્યારે વાગ્યા બપોરે 12:30 બરાબરની ગરમી છે, અને જો અમારે ડીપી એક્સચેન્જ કરવા માટે આવ્યા માણસો, જોકે થોભલા પેલા એ થઈ ગયા એટલે આખી ડીપી એક્સચેન્જ કરવાની, નવાસરથી રિનોવેશન કરી અને આ થોભલા કાઢી નાખીને બીજા નવા થોભલા નાખવાના, માટે મજૂર આવી ગયો. તો અત્યારે થોડું પાણી વેળવાનું તું વધારે, પાણી વેળવાનું તું થોડું વધારે. લાવ હાલો નાસ્તો લ્યો ભાઈ, આ થેલી ને આ રકીબીન ની વન રાખજો હિનભાઈ, લ્યો લાયા લ્યો. આ ઘાસ અને લસકો કાપી દઈએ, જો કે હમણાં હાલ ટ્રેક્ટર પણ આવશે ખાતર ભરવા, અને ગાય પણ વિયાવા થઈ છે, એટલે આજે કોમ વધારે, એટલે માટે ઝડપથી ઘાસ વાટી અને જતા રહીએ વાળીએ. તો જો ચાલ લઈને આવ્યા, અને આજે અમારા ગાય જો કે બચ્ચાને જન્મ આપશે, તો શું આવે રેલી આવે કે રેલો આવે જોઈએ. તો અમે પેલી બીજી પેશન ચાલ નાખી દઈએ, અને પછી આવીએ એટલી ગોળ વિયાઈ જશે, પછી ભરાવાનો ખાતર જેસીબીથી. જો હાલ એને તકલીફ છે જબરજસ્ત ગાયને, એટલે લગભગ 1.5 કલાકની અંદર વિયાઈ જશે. તો જો લસકો વાટીને તૈયાર થઈ જાય, એક ટોપ ભોથાનું વાટીને અમે ટ્રેક્ટર વાળા આવ્યા જેસીબી વાળા ખાતર ભરવા, તો અમે ઝડપથી અહીંયાથી નીકળી જઈએ, કારણ કે બોર ઉપર જેસીબી વાળા વાટ જોઈ રહ્યા. ચાલે હળ જઈએ બોર ઉપર. જેમ બે ટ્રેક્ટર જ બીજો જજો, બીજો જજો આપો. પરથીબેન બોર નહીં જોયો ના હોય થઈ હોવા. હા જાઉં પેલા ને ગાડી જાઉં. હા બે હવા અમે આવી ગયા આપણે ખેતરે. જો આ ટ્રેક્ટર પાછળ આવ્યું છે, ખેતર બતાવવા આવવું પડે અને વ્યવસ્થિત રીતે પડાવવું પડે. જો આ ખેતરમાં ખાતર ભરાવવાનું અમારા,
પેલા ખૂણામાં ચાલુ કરો. ઓહો, આમો અલ્યા ભર્યું નહીં કોઈ, લ્યા ખાલી રાખ્યો. એક બાજુ ખાતર નોખાય વાળીએ ને જો સફાઈ થાય. જોકે અમુક ચોમાસું નજીક આવી એટલે ખેતર બધા સાફ કરવા પડે આપણે. તો જો આ ખેતરની સાફ સફાઈ ચાલુ કરી અને એક બાજુ ખાતર પણ નખાય. અને અત્યારે વાગ્યા 11:30 પૂણા બાર થવા એટલે ગરમી તો જોકે ફૂલ છે આજે. તો ખાતર ભરી દે આમાં આપણા આપણી વાળીએ. જો આ જેસીબી જતું રહ્યું ખાતર કમ્પ્લીટ ભરીને. આ બધું હોજ કરવું પડશે પણ હોજ કરીશું. આપણે જોઈએ ગાય વિહાવા થઈ જાય, વિહોણી કે ના વિહોણી. બધા ગરમીના આરામ ઉપર ઉતર્યા હું. હા, તો અમે ગાય બેઠી હતી અમે વેચાય.